भरूच जिल्लामां अनलॉक एक मां कोरोना पॉजिटिव नी संख्या वधी 61 उपर पहोंची। भरूच जिल्लामां वधु बे केस पॉजिटिव नोंधाया। आमोदना आचोद खाते 45 वर्षीय महिला ने कोरोना पॉजिटिव, तो भरूचनी अंकुर हॉस्पिटलना जाणीता तबीब डॉक्टर मयंक पितळियानो पण कोरोना पॉजिटिव आव्यो। भगवान जगन्नाथनी रथयात्रा ने कोरोना नु ग्रहण। भरूच में अषाढ़ी बीज दिवसे बे स्थलों की रथयात्रा निकलती हो। 250 वर्ष पहला राज्य में पूर्जा बंदरे थी रथयात्रा की शुरुआत थी थी। रथयात्रा की परवानगी अंतिम दिवसों में पण मळशे तेवी आशा व्यक्त करता आयोजकों। भरूचनी नन्नुमिया झूंपड़पट्टी सामे गैरकायदेसर दबाण दूर करती पालिका। झूंपड़पट्टी रहीशोए पोताना घरनी सामे ज केबिनो ऊभी करी दबाण करता पालिका नो सपाटो। भरूच जिल्लामां कोरोना वायरसना पॉजिटिव केस अनलॉक एकमना प्रारंभथी ज वधारो थई रह्यो छे, त्यारे चार तबक्काना लॉकडाउन दरमियान 32 केस पॉजिटिव हता, जे बाद आजे 61 उपर पहोंची गयो छे अने मृत्युआंक 4 उपर थयो छे। आजे वधु एक तबीब पण कोरोना पॉजिटिवनो भोग बन्यो छे। समग्र विश्व ने कोरोना वायरसे बानमां लीधुं छे, त्यारे भरूच जिल्लामां पण कोरोना वायरसे हाहाकार मचाव्यो छे। कोरोना वायरसथी सावचेत रहेवाना भागरूपे सरकार द्वारा चार तबक्काना लॉकडाउन पण जाहेर करायुं हतुं। अने चार तबक्काना लॉकडाउन दरमियान भरूच जिल्लामां कोरोना पॉजिटिव 32 केस नोंधाई चूक्या था, परंतु सरकार द्वारा जाहेर करायुं हतुं के कोरोना वायरसथी क्यां सुधी डरीने रहीशुं। त्यारबाद सरकारे अनलॉक एक जाहेर करी केटलाक वेपार धंधा शुरू करवानी परवानगी आपता ज भरूच जिल्लो एकवार धमधमतो थतानी साथे ज लोको एकबीजाना संपर्कमां आववाना कारणे कोरोना वायरसनुं संक्रमण पण वधी रह्युं छे। त्यारे अनलॉक एकना समयगाळा दरमियान कोरोना पॉजिटिवना केसोमां सतत वधारो थई रह्यो छे। अने अनलॉक एक समयगाळा दरमियाननी वात करीए तो अहींया पॉजिटिव केस वधु संख्या नोंधाय छे। अने एक अमीनाबेन વોરા नामनी મહિલાનું कोरोना पॉजिटिव बाद સારવાર दरमियान મોત પણ નિપજ્યું છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ ફરી સક્રિય થયો હોય તેમ રોજના 2 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે। ત્યારે આજે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ બાળકોના જાણીતા હોસ્પિટલ અંકુર હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર મયંક પિતળિયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે। ત્યારે આ તબીબે અત્યાર સુધીમાં કેટલાક બાળકોને તપાસ્યા છે અને બાળકો પણ કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે ખરા તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પણ વધુ એક કોરોના પોઝિટિવ નોંધાયો છે। અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 61 જેટલા કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે 4 વ્યક્તિઓએ મોત નિપજ્યા છે। ત્યારે હજુ પણ લોકોમાં કોરોના વાયરસથી સાવચેતી અંગે જાગૃતતા આવે તે જરૂરી છે। समग्र विश्व में कोरोना वायरसे हाहाकार मचाव्यो छे, त्यारे कोरोना वायरसनुं ग्रहण भगवान जगन्नाथनी रथयात्राने पण लागी शके छे। त्यारे रथयात्रा माटे तंत्र पासे परवानगी मांगवामां आवी छे अने अंत सुधी आशाओ व्यक्त करवामां आवी छे। ગુજરાતમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતીક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત 250 વર્ષ પહેલા સૌ પ્રથમ ભરૂચના ફૂરજા બંદરેથી કાઢવામાં આવી હોવાની એક લોકવાયકા છે। ભરૂચમાં 17મી સદીમાં નર્મદા નદી કિનારે ફૂરજા બંદર પાસે ભગવાન જગન્નાથ મંદિરનું નિર્માણ કરાયું હતું અને મંદિરની સ્થાપના અર્થે ભોઈ જ્ઞાતિના વયવૃદ્ધો પાસેથી મળતી માહિતી મુજબ ફૂરજા બંદરે વર્ષોથી સમાજના લોકો મજૂરી તથા કામકાજ કરતા હતા। અહીં સાગર જેવો માતાજીનો પ્રવાહ પણ વહેતો હતો। ફૂરજા બંદરે સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા અને ઓડિશાથી આવતા જહાજોમાં ત્યાંના વેપારીઓ અને મજૂરો આવતા, જેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો આવ્યા અને શ્રદ્ધાળુઓએ એવું વિચાર્યું કે આપણે પણ એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારે અહીં દર્શન કરી લોકો પોતાના કામે લાગ્યા અને ઓડિશાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના લોકોએ અહીં મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તે સમયે ફૂરજા વિસ્તારનો કાદવ માટી ઊંચા પ્રકારનો હતો, આથી નાળિયેરનો વેપાર પણ ધમધોકાર ચાલતો હોવાથી તેના છોડા રેસાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવવામાં આવી। બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા તૈયાર થઈ અને ત્યાં મંદિર બનાવવામાં આવ્યું અને ત્યારથી જ ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર વર્ષ અષાઢી બીજે ભગવાન જગન્નાથની પુરીની જેમ રથયાત્રા નીકળે છે અને 250 વર્ષથી પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થાય છે। ત્યારે તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે હજુ પણ રથયાત્રા માટે તંત્ર દ્વારા પરવાનગી મળી નથી, ત્યારે આયોજકો અને ભક્તો પણ રથયાત્રા માટે પરવાનગી અપાશે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે। આપણે ફૂરજા બંદરના જગન્નાથ મંદિરે છે અને આ મંદિરથી લગભગ 200 વર્ષથી જગન્નાથની રથયાત્રા નીકળે છે, પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે હજુ પણ જે આયોજકો છે તે રથયાત્રાની પરવાનગી માટે રાહ જોઈ રહ્યા છે અને
એમને આશાઓ પણ છે કે રથયાત્રા કાઢવા માટે પરવાનગી મળશે. સરકારના નીતિ નિયમ મુજબ તેઓ રથયાત્રા કાઢવા પણ તત્પર છે. અને ખાસ વાત કરીએ તો કોરોના વાયરસના કારણે જે પણ નીતિ નિયમ હોય, કોરોના વાયરસથી સાવચેત રહેવાના ભાગરૂપે સેનેટાઇઝ થવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, એ તમામ નીતિ નિયમો પાળવા પણ લોકો તૈયાર છે અને રથયાત્રામાં જોડાવા તૈયાર છે. તો આપણી સાથે અહીંયા જે મંદિરના સંચાલકો છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો વાત કરીએ તો માસી, અત્યારે તમે જે મંદિરનું સંચાલન કરો છો, રથયાત્રાની પરવાનગી માટે શું આપણે કાર્યવાહી કરેલી છે? મળે એટલી કાર્યવાહી કરી છે. કેટલા વર્ષથી રથયાત્રા નીકળે છે? આ 200 વર્ષ પહેલાથી નીકળે છે. તમને કેવી આશા છે આ રથયાત્રા નીકળશે એ માટે? કેવી છે? નીકળશે, ચોક્કસ નીકળશે. આપણી સાથે મહારાજ પણ છે. મહારાજ, અહીં 200 વર્ષથી રથયાત્રા નીકળે છે, આપને કેવી આશા છે કે અહીંયાથી રથયાત્રા હમણાં કોરોના વાયરસના કારણે પણ તંત્ર પરવાનગી આપશે? આપશે, અને મને વિશ્વાસ છે 200 વર્ષથી નીકળે છે તો આમાં જે નિયમ છે એ નિયમ જાહેર કરેલી છે, એટલે આપણે બી હાજી કરેલી છે કે નહીં, નિયમોના ધ્યાન આપેલી છે તો આપશે, મને વિશ્વાસ છે. મહારાજ, અત્યારે વાત કરીએ તો રથયાત્રાની આપણને પરવાનગી મળી કે નથી મળી, પરંતુ રથની તૈયારી કેવી ચાલે છે? રથની તૈયારી ચાલે છે. ખાસ વાત કરીએ તો હાલ ભરૂચ જિલ્લામાં, એટલે ભરૂચ શહેરમાંથી 2 રથયાત્રા નીકળે છે, પરંતુ હજુ પણ તંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી અને પરવાનગીની આશા લઈને બેઠા છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે ખરેખર ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પરવાનગી મળશે કે કેમ. પરંતુ લોકોને એવી આશા છે કે છેલ્લે 25-20 માણસોથી પણ રથયાત્રા કાઢવામાં આવે. જોવું રહ્યું રથયાત્રા નીકળશે કે ફરી એકવાર રથયાત્રા ઉપર પ્રતિબંધ લાગવામાં આવશે, પરંતુ લોકોને તો એક આશા છે રથયાત્રા શહેરના માર્ગો પરથી નીકળશે. તો ભરૂચમાં બીજી તરફ આશ્રય સોસાયટી નજીક ઉડિયા સમાજ દ્વારા પણ છેલ્લા 28 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ કાઢવામાં આવે છે. ત્યારે હાલ તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે રથયાત્રા કાઢવા માટે તંત્ર પાસે પરવાનગી માંગવામાં આવી છે. ત્યારે હજુ રથયાત્રાની પરવાનગી મળી નથી, પરંતુ ભગવાન જગન્નાથને જે રથમાં નગરચર્યાએ લઈ જવામાં આવે છે તે રથની મરામત અને શણગાર શરૂ કરી દીધો છે અને અંતિમ દિવસોમાં પણ રથયાત્રાની પરવાનગી મળશે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. શ્રી જગન્નાથ સેવા સમિતિ ભરૂચ તરફથી હું પીકે વિશ્વાલ, આજે ટ્રસ્ટી, સમગ્ર ભરૂચવાસીઓને જાણ કરું છું કે આવતા જે આષાઢી બીજ ભગવાન જગન્નાથજીનું જે રથયાત્રા માટે અમે તૈયાર છીએ, પણ જે સરકાર શ્રીનું જે આદેશ હશે એ પ્રમાણે COVID-19 જે નિયમ છે, કાનૂન છે, એ પ્રમાણે સરકાર અમને પરમિશન આપશે એ રીતે અમને રથયાત્રા પાલન કરીશું. અત્યારે અરજી અમે સરકાર શ્રી SDM સાહેબ પાસે રજૂ કરેલા છે, હજુ સુધી અમારા પાસે કોઈ પરમિશન આવ્યું નથી. સરકાર શ્રી જે પ્રમાણે બોલશે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખીને ઓછા ભક્ત જોડે ભગવાન શ્રી જગન્નાથ બલભદ્રજી માતા સુભદ્રાજીને રથ પર લાવીને ઓછા માણસ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખીને યાત્રા સંપન્ન કરવા માટે આદેશ આપશે એ પ્રમાણે અમે યાત્રા કરીશું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નંડોમિયા ઝૂંપડપટ્ટીએ કરેલું ગેરકાયદેસર દબાણ ભરૂચ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નંડોમિયા ઝૂંપડપટ્ટીના લોકોએ રસ્તા ઉપર જ ગેરકાયદેસર દબાણો ઊભા કરી પાકી કેબિનો બનાવીને દબાણ કરવામાં આવતા લોકોની અવરજવર માટે તકલીફોનો સામનો કરવો પડતો હોવાના કારણે ભરૂચ નગરપાલિકા ફરિયાદ કરવામાં આવતા ભરૂચ નગરપાલિકાએ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.
भरूचना पश्चिम विस्तार में आवेल नन्नू मियां झूंपड़पट्टी झूंपड़ावासीओए जाहेर मार्गो पर ज ओटला बनावी पाकी केबिनो बनावी गैरकायदेसर दबाण करता भारे वाहनों तथा एम्ब्युलेंस फायर ब्रिगेड और अवर जवर करता वाहनों ने पण तकलीफनो सामनो करवो पड़तो हतो। तदुपरांत नजीक में आवेली चार जेटली सोसायटीना रहीशोने पण गैरकायदेसर दबाणना कारणे सोसायटी में जवा माटे तकलीफो पड़ती हती। जे सोसायटीना रहीशोए भरूच नगरपालिका में फरियाद करता नगरपालिकाए ताबड़तोब गैरकायदेसर दबाणो दूर करी रस्तो चोख्खो कर्यो हतो। पश्चिम विस्तार में मम्मदपुरा थी नूरानी सोसायटी हबीब पार्क साबेना पार्क और बिजलीनगर रस्तो नन्नूमिया झूंपड़पट्टी पर पसार थाई छे। ए रस्ताओ पर लगभग 30 वर्ष थी झूंपड़ाओनी सामेनी साइड पर दबाण हतुं, एना पर खोटी रीते गैरकायदेसर रीते पाकी केबिनो बनावामां आवी गई हती। गया शुक्रवारे 5 तारीखना रोज आ विस्तारना रहीशोए नगरपालिकामां आवेदन आपता એ લોકોએ ગઈકાલે સરાહનીય કામગીરી કરીને આ રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે તે બદલ અમે સૌરવ સોસાયટીના રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરનો આભાર માનીએ છીએ અને બાકી રહેલું જે કામ છે તે પણ સત્વરે પૂરું કરી આપે એવી હજી અમારા આ વિસ્તારના રહીશોની માંગણી છે। ગઈકાલે જે મીડિયામાં અહેવાલ આવેલા કે ભાઈ ઝૂંપડાઓ નગરપાલિકાએ તોડી નાખ્યા હતા એ વાત ખોટી છે। નગરપાલિકાએ ફક્ત ઝૂંપડાઓની સામે જે ગેરકાયદેસર દબાણ કરેલું વર્ષોથી અને જેના કારણે રસ્તો અવરોધાતો હતો અને આ વિસ્તારના રહીશોમાં એમ્બ્યુલન્સ પણ જઈ નહોતી શકતી એ માટે એ દબાણ દૂર કરેલું છે અને જે કરવું જરૂરી હતું એ ઘરે ખરેખર સુંદર કામગીરી કરેલી છે। ભરૂચ નગરપાલિકાએ રાબેતા મુજબ ઝૂંપડપટ્ટીઓને નોટિસ ફટકારી છે। भरूच नगरपालिका हर हमेशा चौमासानी ऋतु पूर्वे जर्जरित इमारत और झूंपड़ावासीओं ने नोटिस राबेता मुजब फटकारती हो तरह आ वर्षे पण झूंपड़ावासीओ और राबेता मुजब 300 जेटली नोटिस फटकारवामां आवी होवानी माहिती सांपड़ी रही है। भरूच में चौमासानी ऋतु में वरसादी पानी में टेकड़ाओ धुवाई जवाना कारणे मकानों धसी पड़वानी घटनाओं बनती होय छे अने फाटा तळाव विस्तार में आवी घटना अगाउ पण बनी चूकी छे। त्यारे भरूच नगरपालिकाए पोतानी कामगीरी करी रही छे अने आवा जर्जरित मकानों ने नोटिस दर वर्षनी जेम आ वर्षे पण फटकारी छे। 350 जेटला मकानों ने झूंपड़ावासीओने नोटिस आपवामां आवी छे। भरूच शहर खूब जूनू होवाने कारणे अहीं मिलकतो पण वर्षो जूनी छे। जूना भरूचनी वात करीए अथवा तो भरूचनी पण वात करीए तो 100 वर्षथी जूनी मिलकतो अहीं जोवा मळे छे। भरूचमां अंदाजित 320 जेटली एवी मिलकतो छे जे जर्जरित हालतमां छे। नगरपालिकाए तेओने नोटिस आपेली छे अने ताकीद करी छे कि वहेली तके आ जर्जरित इमारतो उतारी जेने कारणे जानमालनुं नुकसान थतुं अटके। आ बाबतने ध्यानमां राखीने मारी ते दरेक માલિકોને નમ્ર આગત છે કે પોતાનું જર્જરિત મકાન ઉતારી લે જેથી કોઈ માનહાનિ કે જાનહાનિ થાય નહીં। કરજણના અણસુતા ગામે લોકડાઉન વચ્ચે પણ જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। કરજણ પોલીસે બાતમીના આધારે કરજણના અણસુ ગામે ગત મોડી રાત્રે રેડ પાડી બારિયાવાસમાં સંજય પરમારના ઘર પાસે આવેલા ઓટલા નીચે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં સંજય સોમા પરમાર, અર્જુન ચંદુ રાઠોડિયા, હસલ રસુલ સિંધી, મોહસિન સલીમ દિવાન, જુબેર ઇકબાલ દિવાન ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। તેઓ પાસેથી 2830ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના વાગરાનગરના વાતાવરણમાં પણ પલટો આવતા જ મેઘરાજાની એન્ટ્રીથી વાગરા જળબંબોળ બન્યું હતું। ભરૂચ શહેર તથા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ઠેર ઠેર વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી। કોરોના વાયરસના કહેર વચ્ચે વાગરા નગર તથા તાલુકાના અનેક ગામોમાં ચોમાસાની એન્ટ્રી જોવા મળી હતી। સવારે થોડા સમય સૂર્યદેવ દર્શન આપ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરની ચારેય દિશાઓમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ આવી હતી।
अचानक वरसाद तूटी पड्यो हतो। ठेर ठेर मुसळधार वरसाद वरसता अनेक विस्तारों में जलबंबाकारना दृश्य पण सर्जाया हता। चौमासा पूर्वे आगोतरा वरसादे जलबंबाकारनी स्थितिनुं निर्माण कर्युं हतुं। आजे वातावरणमां पलटो आवता एकाएक वरसाद त्राटक्यो हतो। धोधमार वरसादना पगले रस्ताओ पाणी वहेवा लाग्या हता। तालुकाना अनेक गामोमां वरसादे मजा मूकी हती। नीचाणवाळा विस्तारोमां पण पाणी भरावाना दृश्यो सर्जाया हता। मेघो मेहरबान थता नाना टाबरियाओ अने पहेला वरसादमां नहावानी मजा माणी रह्या हता। पहेला वरसादथी ज वातावरणमां ठंडक पसरी जवा पामी हती। गरमीथी त्रासी गयेला लोकोए ठंडकनो अनुभव कर्यो हतो।